એ પ્રવીણ દરજી બી પન્નાલાલ પટેલ સી ધૂમકેતુ ડી કાકા કાલેલકર તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પરીક્ષા પાઠના લેખક પન્નાલાલ પટેલ છે એટલા માટે આપણે લખીશું વિકલ્પ બી હવે જોઈએ પ્રશ્ન નંબર બે પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે તો ઉત્તર પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે વસંત ઋતુનું વર્ણન કર્યું છે કે જ્યારે આ પાઠની શરૂઆત થાય છે એ પાઠની શરૂઆતમાં વસંત ઋતુનું વર્ણન આવે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ મોલ પરનું સોનું કોણ ભેગું કરવા લાગ્યું હતું એ વસંતનો વાયરો બી ખેડૂતો સી સ્કૂલના બાળકો ડી સરદનો વાયરો તો આપણે જોઈએ પાઠમાં કે મોલ પરનું સોનું વસંતનો વાયરો ભેગું કરવા લાગ્યો હતો કારણ કે ત્યારે વસંત ઋતુ ચાલતી હતી એટલે આપણે કરીશું વિકલ્પ એ હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો એટલે શું હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં પ્રશ્ન એવો કર્યો છે કે ઘઉં ચણાનો મોલ તૈયાર થઈ ગયો છે અને ત્યારે સૂર્ય સોનું છાંટવા લાગ્યો છે એટલે શું તો આપણે જોઈએ ઉત્તર કે ઘઉં ચણાનો મોલ પાકીને તૈયાર થાય છે ત્યારે તે પાક સોના જેવો કિંમતી હોય છે કે જેમ સોનું ખૂબ કિંમતી છે એમ ખેડૂતો માટે તૈયાર થયેલો પાક પણ ખૂબ કિંમતી છે તેના પર ઉગતા સૂર્યના સોનેરી કિરણો હોય છે અને સોનેરી કિરણો ઘઉં ચણાના મોલ પર પડતા આખું ખેતર સોનેરી બની ચમકી ઉઠે છે અને જ્યારે આવો પાક તૈયાર થઈ જાય ત્યારે સૂર્યના સોનેરી કિરણો ખેતર પર પડે છે ત્યારે આખું ખેતર સોનેરી બની ગયું હોય છે તે જોતા એવું લાગે છે કે સૂર્યદેવ પોતે જ ખેતર ઉપર સોનું છાંટી રહ્યા હોય આમ મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય તેવો નજારો આપણને જોવા મળે છે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ગામમાંથી સ્કૂલે જતા છોકરાઓનું ટોળું છૂટ્યું સાચું કે ખોટું તો આ વાક્ય ખોટું થશે કારણ કે હજી તો શાળાએ છોકરા જતા હોય છે છૂટતા નથી હવે જોઈએ પ્રશ્ન નંબર છ શાળાએ જતા છોકરાઓ ખેતરના મોલ જોતા હવા ખાતા પક્ષીઓના માળા પાડતા ખેતરના શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા જતા હતા છોકરાઓ શાળાએ જતી વખતે ખેતરનો મોલ જોતા હતા સરસ મજાની હવા માણતા હતા પક્ષીઓના માળા પાડતા હતા અને ખેતરના સેઢા ઉપર અને રૂપેરી પગદંડી ઉપર એટલે કે રસ્તા ઉપર પોતાના સોનેરી પગલાં પાડી અને ચાલતા હતા હવે જોઈએ પ્રશ્ન નંબર સાત ઉપાડો પગ મારે આજે પરીક્ષા આપવાની છે આ વાક્ય કોણ બોલે છે ઉત્તર આ વાક્ય એક છોકરો બોલે છે કે જે છોકરાઓનું ટોળું હતું એ ટોળામાંથી આ એક છોકરો બોલે છે કે ઉપાડો પગ આજે મારે પરીક્ષા આપવાની છે હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ શાળામાં શાની પરીક્ષા લેવાની હતી એ વાર્ષિક પરીક્ષા બી સત્રાંત પરીક્ષા સી શિષ્યવૃત્તિની પરીક્ષા ડી વ્યક્તિત્વ વિકાસની પરીક્ષા હવે શાળાની અંદર શેની પરીક્ષા યોજાયેલી હતી તો આપણે પાઠમાં જોઈ ગયા કે સી શિષ્યવૃત્તિની પરીક્ષા તો અહીંયા આપણે બોક્સમાં લખીશું વિકલ્પ સી હવે પછી જોઈએ પ્રશ્ન નંબર નવ કે શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા તો ઉત્તર શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા કે છોકરાઓ છે એ પરીક્ષાની વાતો કરતા હતા શિષ્યવૃત્તિની પરીક્ષા છે એ અંગે વાતો કરતા હતા અને એ પરીક્ષાની અંદર પહેલો નંબર કોણ લાવશે એવી વાતો કરતા જતા હતા હવે જોઈએ પ્રશ્ન નંબર દસ પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવનો શો વિશ્વાસ હતો કે પરીક્ષામાં પાસ થશે જ એવો મહાદેવનો શું વિશ્વાસ હતો તો જોઈએ ઉત્તર પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પહેલા નંબરે આવશે તેમજ તેને પંદર રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે કે શિષ્યવૃત્તિની પરીક્ષાની અંદર જો પ્રથમ નંબર મળે તો તે વિદ્યાર્થીને પંદર રૂપિયા માસિક શિષ્યવૃત્તિ એટલે કે મહિનાની શિષ્યવૃત્તિ મળશે તો જોઈએ પ્રશ્ન નંબર અગિયાર છઠ્ઠા ધોરણમાં નટુડાનો પહેલો નંબર આવ્યો હતો સાચું કે ખોટું તો આ વાક્ય ખોટું થશે હવે જોઈએ પ્રશ્ન નંબર બાર કોના બાપા શાળાના હેડમાસ્ટર હતા એ મહાદેવના બી નટુડાના સી બચુડાના ડી ધનશંકરના તો નીચે આપેલા વિદ્યાર્થીઓમાંથી કોના બાપા છે એ શાળાની અંદર હેડમાસ્તર હતા તો આપણે લખીશું વિકલ્પ બી કે નટુડાના બાપા શાળાના હેડમાસ્તર હતા હવે જોઈએ ખાલી જગ્યા તેર ખાલી જગ્યાના મામા મામલતદાર છે હવે કોના મામા મામલતદાર હતા તો ખાલી જગ્યાની અંદર લખશું બચુડાના કે બચુડાના મામા મામલતદાર છે પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા હવે વિદ્યાધિકારી એટલે શિક્ષણના અધિકારી તો શિક્ષણ અધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા તો ઉત્તર વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક ધનશંકરના માસા હતા હવે જોઈશું પ્રશ્ન નંબર પંદર ઠીક ભાઈ જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે આ વાક્ય કોણ બોલે છે ઉત્તર આ વાક્ય છોકરાની ટોળકીનો વડો બોલે છે કે જે છોકરાઓનું ટોળું શાળાએ જતું હતું એ ટોળકીની અંદર એક મુખ્ય વડો હતો એ વડો બોલે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પોથીનું પ્રથમ પેજ પૂર્ણ થાય છે હવે આપણે સ્વાધ્યાય પોથીના બીજા પેજ ઉપર જઈશું એમાં જોઈએ પ્રશ્ન નંબર સોળ શિષ્યવૃત્તિની પરીક્ષામાં પહેલાં બીજા અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીઓને કેટકેટલી શિષ્યવૃત્તિ મળવાની હતી તો જોઈએ ઉત્તર કે શિષ્યવૃત્તિની પરીક્ષામાં પહેલા નંબરે આવનારને પંદર રૂપિયા બીજા નંબરે આવનારને દસ રૂપિયા અને ત્રીજા નંબરે આવનારને પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની હતી જો કોઈ વિદ્યાર્થી પહેલો નંબર મેળવે તો પંદર રૂપિયા મળે બીજો નંબર મેળવે તો દસ રૂપિયા અને ત્રીજો નંબર મેળવે તો પાંચ રૂપિયા મળે કે જે માસિક શિષ્યવૃત્તિ મહિના દરમિયાન મળવાની હતી હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તર શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેસવાના હતા એ બે બી પંદર સી દસ ડી પચીસ તો આપણે જોઈ શકીએ કે પાઠની અંદર આપણે જોઈ ગયા કે વિદ્યાર્થી છે એ દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા તો આપણે લખીશું વિકલ્પ સી હવે જોઈએ પ્રશ્ન નંબર અઢાર મહાદેવે ભાઈબંધોની કઈ વાત મંજૂર રાખી હવે જ્યારે વિદ્યાર્થીઓનું ટોળું શાળા તરફ જતું હતું ત્યારે અંદરો અંદર વાતચીત કરતા હતા કે જો કોઈ પ્રથમ નંબર મેળવશે તો ઉજાણી આપશે તો અહીં મહાદેવે કીધેલું હતું કે હું પ્રથમ નંબર મેળવીશ વિશ્વાસ હતો તો મહાદેવે ભાઈબંધોની કઈ વાતને મંજૂર રાખી તો જોઈએ ઉત્તર મહાદેવે ભાઈબંધોની તેમને ઉજાણી આપવાની વાત મંજૂર રાખી હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે તો વિદ્યા અધિકારી એટલે વિદ્યા એટલે શિક્ષણ અને

કે એક ગાય છે એ ખેતરની અંદર ઘઉંનો મોલ ઉભો હતો એને ચરતી હતી આ જોઈ અને બધા મિત્રો અટકી જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર એકવીસ ખેતરમાં એક મારકણી ભેંસ ઘૂસી ગઈ હતી સાચું કે ખોટું તો આ વાક્ય ખોટું થશે કારણ કે ખેતરની અંદર તો એક ગાય ઘૂસી ગઈ હતી હવે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ ખાલી જગ્યા પક્ષી તરતું હોય તેવી એક ગાય ધીમે ધીમે ચાલે છે તો આપણે ખાલી જગ્યાની અંદર લખશું સારસ કારણ કે સારસ પક્ષી પણ સફેદ હોય અને આ ગાય પણ સફેદ હતી તો જાણે સારસ પક્ષી તરતું હોય એવી આ ગાય લાગતી હતી હવે જોઈએ પ્રશ્ન નંબર મહાદેવની નજર એકાએક શા માટે થંભી ગઈ તો જોઈએ ઉત્તર મોલ ખાતી ગાયને જોઈને મહાદેવની નજર એકાએક થંભી ગઈ કે જ્યારે શાળાએ જતા હતા તો રસ્તામાં ખેતર ઉપર નજર કરતા હતા ત્યારે એણે એક ખેતરની અંદર ગાયને ચરતી જોઈ આ જોઈ અને મહાદેવની નજર થંભી જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ તારી માસીના ખેતરમાં છે આ વાક્ય કોણ બોલે છે ઉત્તર આ વાક્ય શંકો એટલે કે શંકર નામનો છોકરો બોલે છે પ્રશ્ન નંબર પચીસ મહાદેવે ગામ તરફ નજર દોડાવીને શું કહ્યું ઉત્તર મહાદેવે ગામ તરફ નજર દોડાવીને કહ્યું એ મારી માસીને કહેજો કે ગાય વળી એને થયું ક્યારે આવશે અને ક્યારે હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે એટલે કે મહાદેવે પહેલાં તો ગાય જોઈને ગામ તરફ નજર કરી અને કેવા લાગ્યું કે મારા માસીને જઈને કહેજો કે એના ખેતરમાં ગાય ઘૂસી ગઈ છે વળી મહાદેવને એમ થયું કે માસી ક્યારે આવશે અને ક્યારે ગાયને હાંકશે એટલામાં તો એ કાપલો કાઢી નાખશે એટલે કે બધું જ ખાઈ જશે હવે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ મહાદેવે પોતાનું દફ્તર કોને આપ્યું એ માસીને બી નારજી કાકાને સી વડાને ડી શંકરને જ્યારે મહાદેવ ગાયને હાંકવા જાય છે ત્યારે પોતાનું દફતર શંકરને આપે છે એટલે આપણે કરીશું વિકલ્પ ડી હવે જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ મહાદેવે શંકરને દફ્તર આપીને શું કહ્યું તો ઉત્તર મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું કે લેને શંકર હું ગાઈને હાંકીને હમણાં જ પાછો આવું છું આમ મહાદેવ શંકરને દફ્તર આપતા કહે છે કે લે મારું દફ્તર લેતો જા હું હમણાં જ ગાઈને હાંકીને પાછો આવું છું હવે જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ મહાદેવ કાપલો કાઢી નાખવાની એવું કોને જોઈને બોલે છે હવે મહાદેવ એવું બોલે છે કે કાપલો કાઢી નાખવાની પણ કોને જોઈને બોલે છે તો ઉત્તર મહાદેવ કાપલો કાઢી નાખવાની એવું એક ગાયને જોઈને બોલે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી કેવા શબ્દો સરી પડ્યા ઉત્તર માસીના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે કાપલો કાઢી નાખવાની એટલે કે બધું જ ખાઈ જવાની હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ મહાદેવે માસીને ત્યાં સંદેશો મોકલવાને બદલે પોતે જ ગાયને હાંકવા પાછળ જવાનું શા માટે નક્કી કર્યું હવે માસીને ત્યાં ખબર પહોંચાડવાને બદલે મહાદેવ પોતે જ ગાયને હાંકવા જશે એવું શા માટે નક્કી કર્યું તો ઉત્તર માસીને ત્યાં સંદેશો પહોંચે અને માસી આવે ત્યાં સુધીમાં તો ખેતરમાં પ્રવેશેલી ગાય કુણા કુણા ઘઉંના મોલને ખાઈ જાત તેથી મહાદેવે પોતે જ ગાયને હાંકવા પાછળ જવાનું નક્કી કર્યું એટલે કે ક્યારે માસીને સંદેશો પહોંચે ક્યારે માસી ખેતરે પહોંચે અને એ ખેતરે પહોંચે એ પહેલાં તો આ ગાય કૂણા કૂણા ઘઉંના મોલને ખાઈ જાત એટલા માટે મહાદેવે પોતે જ ગાયને હાંકવા પાછળ જવાનું નક્કી કર્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પોથીનું બીજું પેજ પૂર્ણ કરીએ છીએ હવે આપણે પોથીના ત્રીજા પેજ ઉપર જોઈએ એમાં જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ ગાયને ભગાડવા સોટું ન મળતા મહાદેવે શું કર્યું તો ઉત્તર ગાયને ભગાડવા સોટું ન મળતા મહાદેવે આંકડાનો ડોરો ભાંગ્યો એટલે કે આકડામાંથી એક સોટું અથવા તો પણ છું કાપે છે હવે જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ મહાદેવે સેઢા પરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો સાચું કે ખોટું તો આપણે હમણાં જ જોયું આગળના પ્રશ્નમાં કે સોટું ન મળતા મહાદેવે આંકડાનો ડોરો ભાંગ્યો તો આ વાક્ય સાચું થશે એટલે અહીં બોક્સમાં કરશું સાચું હવે જોઈએ પ્રશ્ન નંબર માસીનું ખેતર વટાવી ગાય કોના ખેતરમાં ઘૂસી ઉત્તર માસીનું ખેતર વટાવી અને ગાય કાકાના ખેતરમાં પહોંચી હવે જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો એ માયાળુ બી હસમુખો સી ખારીલો ડી શંકાશીલ હવે એ દયાળુ હતા ખૂબ હસતા હતા કે ખૂબ ગુસ્સાવાળા હતા કે શંકા કરે એવા હતા તો અહીંયા મહાદેવના કાકાનો સ્વભાવ ખારેલો હતો એટલે કે ગુસ્સે થાય એવો હતો તો આપણે કરીશું વિકલ્પ સી હવે જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ કાકાના ખેતરમાંથી નીકળીને ગાય નારજી કાકાના ખેતરમાં ઘૂસી સાચું કે ખોટું તો આપણે કરીશું સાચું કે કાકાના ખેતરમાંથી ગાય નારજી કાકાના ખેતરમાં જ જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ મહાદેવે કાકાના ખેતરમાંથી પણ ગાયને સાથે હાકી કાઢી શા માટે કાકાના ખેતરમાં પણ મહાદેવ ગાયને છોડીને નથી જતો તો જોઈએ ઉત્તર કાકા ખૂબ ગરીબ હતા તે ખેતર જ તેમનો એકમાત્ર આધાર હતો તેથી મહાદેવે નારજી કાકાના ખેતરમાંથી પણ ગાયને હાંકી કાઢી હવે નારજી કાકા પોતે ખૂબ ગરીબ હતા હવે જો ગાયને એના ખેતરમાં છોડે તો એનો બધો જ પાક ગાય ખાઈ જાય અને એ ખેતર જ એમનું એક આધાર હતું આથી મહાદેવ નારજી કાકાના ખેતરમાં ગાયને છોડતો નથી અને ત્યાંથી પણ હાંકી કાઢે છે પ્રશ્ન નંબર સાડત્રીસ ગાયે મહાદેવને મારવાનો ઈરાદો શા માટે છોડી દીધો તો જોઈએ ઉત્તર ગાયે મહાદેવને જોઈને તેને મારવાનો ઈરાદો છોડી દીધો કારણ કે છોકરો એને મારવા સરખો ન લાગ્યો કે ગાયને એમ થયું કે આ છોકરો મારવાને યોગ્ય નથી હવે જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ મહાદેવે પોતાના મિત્રોથી છૂટો પડી ગયો કારણ કે મહાદેવ શા માટે પોતાના મિત્રોથી છૂટો પડી જાય છે તો જોઈએ જવાબ મહાદેવે મોલથી લચી પડેલા માસીના ખેતરમાં ગાયને જોઈ એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે તેથી ગાયને હાંકી કાઢવા મહાદેવ પોતાના મિત્રોથી છૂટો પડી ગયો હવે રસ્તે જતા હતા ત્યારે મહાદેવ પોતાના માસીના ખેતરમાં ગાયને જોઈ જાય છે અને એને થયું કે આ ગાય પાકને ખૂબ નુકસાન પહોંચાડશે એટલે ગાયને હાંકવા માટે મહાદેવ પોતાનું દફતર મિત્રોને આપી દે છે અને મિત્રોથી છૂટો પડી જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ મહાદેવે ગાયને પોતાના ખેતરમાં ઘુસવા દીધી સાચું કે ખોટું તો સાચું મહાદેવ પોતાના ખેતરમાં ગાયને ઘૂસવા દેતો નથી ત્યાંથી પણ હાંકી મૂકે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ મહાદેવે ખુશાલ માના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી તો જોઈએ ઉત્તર ખુશાલમાને હળ હાંકનાર કોઈ ન હતું બીજાનું હળ માગી લાવીને તેમણે ખેતરમાં વાવણી કરાવી હતી જો ગાય એમના ખેતરોનો પાક ખાઈ જાય તો એમને ખૂબ નુકસાન થાય એમ હતું એવો વિચાર કરીને મહાદેવે ખુશાલમાના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી હવે ખુશાલમાને ઘરમાં કોઈ હળ હાંકવા વાળું હતું નહીં એ બીજાનું હળ માગી અને ખેતરમાં વાવણી કરાવતા જો આ ગાય એમનો પાક ખાઈ જાય તો ખુશાલમાને ખૂબ મોટું નુકસાન થાય એવો વિચાર કરીને મહાદેવે ખુશાલમાના ખેતરમાંથી પણ ગાયને હાંકી કાઢી હવે જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ ગાય કોના કોના ખેતરોમાંથી પસાર થઈ તો ઉત્તર ગાય સૌથી પહેલાં મહાદેવના માસીના ખેતરમાં પેઠી પછી તેની કાકાના ખેતરમાં નારજી કાકાના શંકાના મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરોમાંથી પસાર થઈ આમ વારા થઈ અને ગાય બધાના ખેતરોમાં પસાર થાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ ગામમાંથી લોકોના હળ માગીને કોણે ખેતર વવરાવ્યું હતું એ મહાદેવે બી શંકરે સી ખુશાલમાએ ડી નારજી કાકાએ તો આપણે હમણાં જ જોયું કે ખુશાલમાના ઘરમાં કોઈ હોળ હાંકનાર નહોતું એ બીજાનું હળ માગીને ખેતર વવરાવતા એટલે આપણે કરીશું વિકલ્પ સિંહ કે ખુશાલમાએ હવે જોઈએ પ્રશ્ન નંબર તેતાલીસ અહીં છીંડામાં મરને આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો ઉત્તર આ વાક્ય મહાદેવ બોલે છે અને ગાયને કહે છે કે જ્યારે મહાદેવ ગાયને વાળની અંદર છીંડું કરી અને બહાર કાઢતો હતો ત્યારે મહાદેવ ગાયને કહે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ કેમ ભાઈ મોડો પડ્યો આ વાક્ય કોણ બોલે છે ઉત્તર આ વાક્ય ઇન્સ્પેક્ટર બોલે છે કે શાળાએ જે શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાની હતી ત્યાં ઇન્સ્પેક્ટર પણ આવ્યા હતા તો જ્યારે મહાદેવ મોડો પડે છે ત્યારે ઇન્સ્પેક્ટર મહાદેવને કહે છે કે કેમ ભાઈ મોડો પડ્યો એટલે આ વાક્ય ઇન્સ્પેક્ટર બોલે છે હવે જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું શા માટે તો ઉત્તર મહાદેવે ગાયને છેક ગામ સુધી મૂકી આવ્યો તે અમને ગમ્યું કારણ કે મહાદેવે ગાયને જો વચ્ચે જ ક્યાંક છોડી દીધી હોત તો તે ફરીથી કોઈના ખેતરમાં ઘૂસી જાત અને પાકને નુકસાન પહોંચાડત મહાદેવે માનવતાભર્યું કામ કર્યું તેથી અમને એનું આ કામ ગમ્યું કે મહાદેવ ગામની બહાર ગાયને મૂકી આવ્યો એ ખૂબ જ ગમ્યું કારણ કે જો ગાયને બીજા કોઈના ખેતરમાં છોડી હોત તો તે ફરીથી કોઈકના ખેતરમાં ઘૂસી જાત અને બધા પાકને નુકસાન પહોંચાડત આમ મહાદેવે આ એક માનવતાભર્યું કામ કર્યું હતું એથી એમનું આ કામ અમને ખૂબ ગમ્યું હવે આપણે સ્વાધ્યપોથીના ચોથા પેજ ઉપર જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ પરીક્ષા પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે એ સૂરજ શાળા તરફ જતો હતો બી શાળાનો સમય થતો જતો હતો સી સૂરજ શાળાએ જવા દોડતો હતો ડી સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો તો સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે કે સૂર્ય છે એ ઉગવા લાગ્યો હતો વધારે પ્રકાશ પડવા લાગ્યો હતો એટલે કે શાળાએ જવાનો સમય થતો જતો હતો એટલે આપણે લખીશું વિકલ્પ બી કે શાળાનો સમય થતો જતો હતો હવે જોઈએ પ્રશ્ન નંબર સુડતાલીસ ગાયને ખેતરમાંથી બહાર કાઢ્યા બાદ મહાદેવ બંદૂકની ગોળીની જેમ શાળા તરફ દોડ્યો સાચું કે ખોટું તો આ વાક્ય ખોટું છે હવે જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસ દસમા વિદ્યાર્થી તરીકે મહાદેવને શિક્ષકે ખાલી જગ્યા આગળ ઊભો કર્યો તો ખાલી જગ્યાની અંદર લખશું ઇન્સ્પેક્ટર કે જ્યારે મહાદેવ શાળાએ મોડો પહોંચે છે ત્યારે તેમના શિક્ષક કે જે શિષ્યવૃત્તિની પરીક્ષા માટે ઇન્સ્પેક્ટર આવેલા હોય છે તેમની સામે મહાદેવને ઉભો કરે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણપચાસ મહાદેવ શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડો શા માટે પડ્યો ઉત્તર મહાદેવ ખેતરમાં ઘઉંના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા રોકાયો તેથી તે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડો પડ્યો કે જ્યારે મહાદેવ એના મિત્રો સાથે શાળાએ જતો હતો ત્યારે એ ખેતરમાં મોલને ખાતી ગાયને જોઈ જાય છે અને એ ગાયને હાંકી કાઢવા રોકાયો એટલે એ પરીક્ષામાં મોડો પડ્યો હવે જોઈએ પ્રશ્ન નંબર પચાસ શાળાએ પહોંચેલા અને ઇન્સ્પેક્ટર સામે ઉભેલા મહાદેવનો દેખાવ કેવો હતો કે જ્યારે મહાદેવ શાળાએ મોડો પહોંચે છે ત્યારે જે ઇન્સ્પેક્ટર સામે ઊભો રહે છે ત્યારે મહાદેવનો દેખાવ કેવો હોય છે તો જોઈએ ઉત્તર શાળાએ પહોંચેલા અને ઇન્સ્પેક્ટર સામે ઊભેલા મહાદેવનો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અને તેનું શરીર પરસેવાથી રેબઝેબ હતું એક તો એને શાળાએ મોડો પહોંચ્યો અને પરીક્ષામાં મોડું થયું એટલે એના આંખમાંથી આંસુ હતા અને એના શરીરે પરસેવો હતો કે જે એક ખેતર પછી બીજા ખેતરમાં ગાયને વટાવીને એ ખૂબ દોડી અને શાળાએ પહોંચ્યો હતો એટલે એનું શરીર પરસેવે રેબઝેબ હતું હવે જોઈએ પ્રશ્ન નંબર એકાવન મહાદેવે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું શું કારણ જણાવ્યું ઉત્તર મહાદેવ શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું કારણ આપતા કહે છે કે તે ખેતરમાં ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો હતો એ ગાયને કોના ખેતરમાં છોડી મૂકવી એ વ્યથામાં પડી ગયો હતો ગાયને એક પછી એક ખેતરમાંથી કાઢવા રહ્યો એટલે તે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડો પહોંચ્યો કે મહાદેવ શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું કારણ એ બતાવે છે કે પોતે ખેતરમાં એક ગાયને જોવે છે કે જે મોલ ખાતી હોય છે અને આ ઘઉંના મોલને ખાતી ગાયને હાંકવા રોકાયો અને એ ગાય કોના ખેતરમાં છોડવી એ એને ખૂબ વ્યથા એટલે કે ચિંતા હતી તો એ કોઈના ખેતરમાં ગાયને છોડતો નથી કારણ કે કોઈના ખેતરમાં ગાયને છોડે તો બધાના ખેતરમાં નુકસાન થાય એવું હતું એટલે એ ગાયને એક પછી ખેતરમાંથી કાઢવા રહ્યો એટલે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડો પહોંચ્યો હવે જોઈએ પ્રશ્ન નંબર બાવન હરાઈ ગાયને હાંકી કાઢવામાં મહાદેવને કઈ કઈ મુશ્કેલીઓ પડી ઉત્તર હરાઈ ગાયને હાંકી કાઢવા મહાદેવે ગાયને માટીના ઢેફા માર્યા પણ ચરબીથી ભરેલી તેની કોઈ અસર ન થઈ હવે મહાદેવ એને ગાયને માટીના ઢેફા મારે છે પણ ચરબીથી ભરેલી ગાય એટલે કે મધમસ્ત ગાય કે પોતે પોતાના ભાનમાં હોતી નથી તે તો મોલ ખાવામાં જ મશગુલ હોય છે એવી ગાયને આ ઢેફાથી કોઈ અસર થતી નથી મહાદેવને ગાયને મારવા કોઈ સોટી ન મળી તેથી સેઢા ઉપરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો પણ ગાયને તો ચમરી જાણે શરીર પરની માખો ઉડાડતી હોય તેવું લાગ્યું એટલામાં તેને ક્યાંકથી લાકડું મળ્યું લાકડા વડે તે ગાયને હાંકતો ગયો ગાય એક ખેતરમાંથી બીજા ખેતરમાં જઈને મોલ ખાવા લાગી વળી પાછી વાળ આડી આવી એટલે કે વાળ નડી આમ મુશ્કેલીથી તેણે વાળમાં છીંડું એટલે કે કાણું પાડીને ગાયને બહાર કાઢી હવે જ્યારે ઢેફાથી કોઈ અસર નથી થતી ત્યારે મહાદેવ એ ગાયને મારે છે પણ એ તો જાણે શરીર પરથી માખો ઉડાડતી હોય એવું એને લાગ્યું એટલામાં મહાદેવને લાકડું મળ્યું એ લાકડા વડે ગાયને હાંકતો ગયો અને ગાય પછી એક પછી એક ખેતરમાં જઈ અને મોલ ખાવા લાગી તો વળી પાછી એને વાળ નડી આ મુશ્કેલીથી એ વાળની અંદર મહાદેવે લાકડા વડે કાણું પાડ્યું અને એ કાણા વાટે ગઈને બહાર કાઢી હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રેપન ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખોમાં શું દેખાયું એ માનવતાની સરવાણી બી સચ્ચાઈ સી અસત્ય ડી આંસુ તો આપણે પાઠની અંદર જોઈ ગયા કે મહાદેવ છે એ ગાયને કોઈના ખેતરમાં છોડીને નથી આવતો એને બધા જ માણસો પ્રત્યે ખૂબ દયાભાવ હોય છે એટલે એની આંખમાં માનવતાની સરવાણી જોવા મળે છે તો આપણે લખીશું વિકલ્પ એ હવે જોઈએ પ્રશ્ન નંબર ચોપન ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો ઉત્તર મહાદેવ ખેતરમાં ઘઉંનો મોલ ખાતી ગાયને હાંકી કાઢવા ગયો તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો પણ માનવતા અને ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો મહાદેવની આંખોમાં રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો હવે મોડો પડ્યો છતાં ઇન્સ્પેક્ટરે કેમ મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો તો મહાદેવ છે એ ખેતરમાં ઘઉંનો મોલ ખાતી ગઈને હાકી કાઢવા ગયો એટલે એને પરીક્ષામાં મોડું થયું હતું પણ એ માનવતા અને ઈમાનદારીની પરીક્ષામાં તો પાસ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ શાળાકીય પરીક્ષાઓમાં જ પાસ થવું જરૂરી નથી પણ આપણે માનવતા અને ઈમાનદારીની પરીક્ષામાં પણ પાસ થવું જરૂરી છે આમ મહાદેવની આંખોમાં રહેલી માનવતાની સરવાણી જોઈ અને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો હવે જોઈએ પ્રશ્ન નંબર પંચાવન ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો શા માટે ઉત્તર મહાદેવ મોડો પડ્યો છતાં માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો અને તેમની પારખું નજર એ બંને ગુણ ગમ્યા કારણ કે જો અમલદારો ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ સારા બનશે હવે મહાદેવ મોડો પડે છે છતાંય ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે શા માટે તો એની એક પારખું નજર હતી એને એ એ પણ એક માનવતાવાદી મનુષ્ય હતા કે એ પણ માનવતા ધરાવતા હતા એની પારખું નજર મહાદેવને ઓળખી ગઈ હતી કે મહાદેવ છે એની અંદર માનવતાની સરવાણી છે અને એ માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો અને જો આવા અમલદારો ગુણવાન હશે તો એની હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ ઈમાનદાર બનશે અને સારા બનશે હવે જોઈએ પ્રશ્ન નંબર છપ્પન ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને કહ્યું એ આચાર્યશ્રીને બી સુપરવાઇઝરને સી પટાવાળાને ડી શિક્ષકને તો જ્યારે મહાદેવ શાળાએ પહોંચે છે ત્યારે તેમને પેપર આપવા માટે ઇન્સ્પેક્ટર શિક્ષકને કહે છે તો આપણે કરીશું વિકલ્પ ડી હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તાવન મહાદેવના આંસુ આનંદમાં ક્યારે ફેરવાઈ ગયા હવે જ્યારે મહાદેવ શાળાએ પહોંચે છે ત્યારે તેમની આંખમાં આંસુ જોવા મળે છે પણ એ આંસુ જ આનંદમાં ક્યારે ફેરવાઈ જાય છે તો ઉત્તર ઇન્સ્પેક્ટરે મહાદેવની વાત સમજી કે પોતે ગાયને હાંકવા રોકાયો હતો અને એટલે મોડું થયું હતું એટલે શિક્ષકને જ્યારે પેપર આપવાનું કહ્યું ત્યારે મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા અને ઇન્સ્પેક્ટર મહાદેવની વાત સમજી અને એના શિક્ષકને પેપર આપવા કહે છે ત્યારે મહાદેવ આનંદમાં આવી જાય છે અને એના આંસુ આનંદમાં ફેરવાઈ જાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર અઠાવન પેપર લઈને મંડી પડ્યો મહાદેવ વિશે તમે શું વિચારો છો એ ગપ્પા મારવા લાગ્યો બી કોઈનામાંથી જોઈને લખવા જ લાગ્યો સી તેને ઘણું આવડતું હશે ડી ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો હવે મહાદેવ હોશિયાર હતો એ ગપ્પા નહોતો મારતો અને કોઈનામાંથી જોઈને પણ નહોતો લખતો અને પરીક્ષામાં તો ચોપડીમાં જોઈને લખવાનું જ ના હોય એટલે આપણે કહી શકીએ કે મહાદેવને ઘણું આવડતું હશે એટલે આપણે કરીશું વિકલ્પ સી તો વિદ્યાર્થી મિત્રો અહીં પોથીનું ત્રીજું પેજ પૂર્ણ કરીએ છીએ હવે આપણે સ્વાધ્ય પે

એટલે દિન અથવા દહાડો સાતમું ઊંબી એટલે ડુંડુ અથવા કણસલું આઠમું ગાય એટલે સુરભી નવમું હાથ એટલે બાહુ અથવા કર અથવા હસ્ત પણ લખી શકો દસમું શાળા એટલે નિશાળ અથવા વિદ્યાલય અથવા પાઠશાળા પણ લખી શકો અગિયારમું શરીર એટલે તન અથવા દેહ તો આ હતા સમાનાર્થી શબ્દો હોવી જોઈએ પ્રશ્ન નંબર સાહીઠ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો એમાં પેલું ધરતી એનું વિરોધી આકાશ દિવસ એનું વિરોધી રાત ત્રીજું ગરીબ એનું વિરોધી તવંગર એટલે કે પૈસાદાર ચોથું પહેલો એનું વિરોધી છેલ્લો પાંચમું પોતિકા પોતિકા એટલે પોતાના એનું વિરોધી પારકા છઠ્ઠું મંજૂર એનું વિરોધી ના મંજૂર સાતમું દૂર એનું વિરોધી નજીક આઠમું જાણે એનો વિરોધી અજાણે નવમું આનંદ એનું વિરોધી શોક દસમું ડાહ્યું એનો વિરોધી ગાંડું અગિયારમું શક્તિ એનું વિરોધી અશક્તિ બારમું મોડો એનો વિરોધી વહેલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર એકસાઠ નીચેના દરેક રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો હવે જોઈએ આપણે પેલો પગ ઉપાડવા જેનો અર્થ થાય ઝડપથી ચાલવું વાક્ય સાંજ પડતા જ ઘર તરફ જવા મેં મારા પગ ઉપાડ્યા બીજું ટાપસી પૂર્વી એટલે કે ચાલતી વાતને ટેકો આપો કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે વાત ચાલતી હોય ત્યારે આપણે વચ્ચે વાતને ટેકો આપો એનું વાક્ય ઘણા લોકોને કોઈ પણ બાબતમાં ટાપસી પૂરવાની આદત હોય છે એટલે કે વચ્ચે બોલવાની ટેવ હોય છે ત્રીજું પાટી મેલાવવી એટલે દોટ મૂકવી એટલે કે ખૂબ દોડાવવું વાક્ય વાસા કુદની સ્પર્ધામાં વિજેતા થવા દરેક વ્યક્તિએ પાટી મેલાવી ચોથું ખાલી ઘોડા દોડાવવા એનો અર્થ કે નકામા વિચારો કરવા તર્ક વિતર્ક કરવા એનું વાક્ય નવરા બેસી રહેતા માણસો ખાલી ઘોડા દોડાવે છે એટલે કે નકામા વિચારો કરે છે હવે જોઈએ પાંચમો રૂઢિપ્રયોગ નાક રહેવું એટલે કે આબરું જળવાવી અથવા તો પ્રતિષ્ઠા સચવવી વાક્ય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને કારણે ભારતીય ટીમનું નાક રહી ગયું એટલે કે ભારતની ટીમની આબરૂ રહી ગઈ હવે જોઈએ રૂઢિપ્રયોગ છઠ્ઠો જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા વાક્ય કામ વગર સ્ત્રીઓ ભેગી થાય ત્યારે જીભના ઝપાટા મારે છે એટલે કે ગપ્પા મારે છે સાતમું કાપલો કાઢી નાખવો એટલે કે બધું જ ખાઈ જવું અથવા તો સફાયો કરવો તો વાક્ય ગાયે ખેતરમાં ખુશી કાપલો કાઢી નાખ્યો આઠ પ્રયોગ ચરબીથી ભરેલું એટલે કે મધમાં આવી ગયેલું વાક્ય માટીના ઢેફા માર્યા પણ ગાય ચરબીથી ભરેલી હતી કંઈ જ અસર થાય નહીં નવમું મુઠ્ઠીઓ વાળવી એટલે કે દોટ મૂકવી તો વાક્ય જંગલમાં સિંહની ત્રાળ સાંભળતા મેં મુઠ્ઠીઓ વાળી દસમો રૂઢિપ્રયોગ માઝા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી વાક્ય દારૂનો નશો કરનાર માનવી ક્યારે માઝા મૂકે તેનું નક્કી નહીં કે દારૂ પીનાર વ્યક્તિ ક્યારે પોતાની મર્યાદા છોડી દે એનું નક્કી ના હોય હવે જોઈએ રૂઢિપ્રયોગ અગિયાર તાનમાં હોવું એટલે કે આનંદમાં હોવું તો ઉત્તર એનો વાક્ય રજતનો જન્મદિવસ હોવાથી તે ખૂબ જ તાનમાં હતો કે ખૂબ જ આનંદમાં હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય પોથીનું પાંચમું પેજ પૂર્ણ કરીએ છીએ હવે આપણે છઠ્ઠા પેજ ઉપર જોઈએ એમાં જોઈએ રૂઢિપ્રયોગ બાર હાથમાં હોવું એટલે કે કબજામાં હોવું અથવા તો પોતાના આધીન હોવું કે પોતાના હાથમાં હોવું તો વાક્ય કહેવાય છે ને કે દીકરો બગડે એટલે બાપના હાથમાં ન રહે એટલે કે કોઈના કબજામાં રહેતો નથી તેરમું પસીનામાં રેબઝેબ થઈ જવું તો અર્થ થાય કે પરસેવે લથબથ થવું ખૂબ જ પરસેવો વળવો તો વાક્ય છગન ભારે પરિશ્રમના કારણે પસીનામાં રેબઝેબ થઈ ગયું ચોથો રૂઢિપ્રયોગ આ પા કે પેલીપા એનો અર્થ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું કોઈ પણ ગમે એવી પરિસ્થિતિ હોય પણ એ પરિસ્થિતિ એ મુશ્કેલી સામે આપણે પહોંચી વળવા તત્પર હોવા જોઈએ વાક્ય ભારતીય સૈનિકો હંમેશા સીમા પર આ પા કે પેલીપા કરવા તૈયાર જ હોય છે હવે જોઈએ પ્રશ્ન નંબર બાસાઠ નીચેની કહેવતોનો અર્થ સમજાવો એમાં પેલી કહેવત મામાનું ઘર કેટલે દીવો બળે એટલે એનો અર્થ એવો થાય કે વખત આવીએ ખરેખર શું છે એની ખબર પડી જવી અથવા તો થોડા વખતમાં જ ખબર પડી જવી કે જ્યારે મહાદેવ અને એના મિત્રો શાળાએ જતા હતા ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષામાં કોણ પહેલો નંબર લાવશે એવી વાત કરતા હતા ત્યારે એમાંથી એક મિત્ર કહે છે કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કે જ્યારે પરીક્ષા આપશો અને સમય આવશે વખત આવશે ત્યારે સાચી ખબર પડી જશે કે કોનો પહેલો નંબર આવશે હવે જોઈએ બીજી કહેવત દશેરાએ ઘોડું ન દોડવું એટલે એનો અર્થ એવો કે ખરે સમયે ઉપયોગમાં ન આવવું કે કોઈને આપણી જરૂર હોય કામની જરૂર હોય અને ત્યારે જો આપણે એને મદદ ન કરીએ ઉપયોગમાં ન આવીએ તો એનો અર્થ એવું થાય કે દશેરાએ ઘોડું ન દોડવું હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રેસાઠ કે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એમાં પહેલું ગાયોનું ટોળું જેને ધણ કહેવાય બીજું ખેતરના છેડા પરની ખેડ કર્યા વિનાની જમીન કે આપણું આખું ખેતર હોય એને ફરતેય જે જમીન હોય કે જેને આપણે ખેડતા નથી એને શું કહેવાય શેઢો કહેવાય ત્રીજું પગથી ચાલવાનો સાંકડો નાનો રસ્તો એટલે કે પગદંડી અથવા નાની કેડી ચોથું સરળતાથી ભૂકો થઈ જાય તેવો માટીનો ગઠ્ઠો કે જેને આપણે શું કહીએ ઢેફું પાંચમું તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય અથવા રકમ જેને શિષ્યવૃત્તિ કહેવાય હવે જોઈએ પ્રશ્ન નંબર ચોસાઠ નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં દરેક જોડણી જોવાની છે કે ક્યાં આપણે જોડણી સુધરે છે પહેલું સૂર્ય તો આપણે સ્વને દીર્ઘાવાળું કરીશું કે સૂર્ય બીજું વીંઝણો તો વને દીર્ઘાય કરીશું અને માથે મીંડું કરીશું અને જ જમરૂખનો કરીશું ત્રીજું ઇન્સ્પેક્ટર એમાં ન આંખો છે એ આપણે અડધો કરીશું ઇન્સ્પેક્ટર આવી રીતે લખાય ચોથું મશ્કરી તો આપણે સ મીંડીયો કરીશું કે મશ્કરી પાંચમું શિષ્યવૃત્તિ તો આપણે એમાં સ ફાડીયો કરીશું અને તને રસવાઈ કરીશું છઠ્ઠું વિદાધિકારી પણ આપણે લખશું વિદ્યાધિકારી અને ધને રસવાઈ કરીશું સાતમું પરીક્ષા તો જે રને રસવાય છે એ આપણે રને દીર્ઘાય કરીશું આઠમું દીવો કે દને રસવાય છે એ આપણે ધને દીર્ઘાય કરીશું નવમું ઉજાણી હવે જે આખો ઊં છે આપણે અડધો ઊં કરીશું દસમું વિદ્યાર્થી તો આપણે દ ધ અને ય જોડેલા છે એને આપણે આવી રીતે વિદ્યા લખીશું કે વિદ્યાર્થી અગિયારમું મૂંઝવણ તો આપણે મની ઉપર મીંડું કરીશું બારમું રૂપેરી એમાં ર રમકડાનો છે એ આપણે રૂ રૂમાલનો કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો હવે આપણે જે વાક્ય આપ્યા છે એમાંથી જાતિવાચક સંજ્ઞા હોય વ્યક્તિવાચક સંજ્ઞા હોય ભાવવાચક સંજ્ઞા હોય એ બધી જ સંજ્ઞાઓને અલગ તારવવાની છે જે કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય કોઈ વસ્તુની જાતિ બતાવવામાં આવેલી હોય તો એને જાતિવાચક સંજ્ઞા કહેવાય કોઈ વસ્તુ પ્રવાહી સ્વરૂપે હોય તો એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય પછી પ્રેમ લાગણી ગુસ્સો જેવા શબ્દો હોય તો એને ભાવવાચક સંજ્ઞા કહેવાય કે જેને આપણે અનુભવી શકીએ જો કોઈ સંખ્યામાં બતાવેલું હોય એક બે ત્રણ ચાર તો એને સંખ્યાવાચક સંજ્ઞા કહેવાય તો આપણે અહીં વાક્યમાંથી એવી જ સંજ્ઞાઓને અલગ તારવવાની છે એમાં પહેલું વાક્ય બચુડાના મામા મામલતદાર છે તો બચુડો એ વ્યક્તિનું નામ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે એટલે આપણે અહીં લખશું બચુડો બીજું મામા તો મામાનું નામ નથી આપેલું પણ મામા એ જાતિવાચક સંજ્ઞા છે એટલે લખીશું મામા મામલતદાર તો એ પણ જાતિવાચક સંજ્ઞા છે મામલતદાર કોણ છે એનું નામ આપેલ નથી એટલે આપણે લખીશું મામલતદાર તો આ વાક્યની અંદર ત્રણ સંજ્ઞા છે બચુડો મામા અને મામલતદાર બીજું વાક્ય આપણા ગામનું નાક રહેશે હવે ગામનું નામ નથી આપેલું એટલે ગામ જાતિવાચક સંજ્ઞા છે તો આપણે અહીં લખીશું ગામ હવે નાક નાક એટલે અહીં આબરુ તો આબરૂ એ ભાવવાચક સંજ્ઞા છે એટલે આપણે લખીશું નાક તો આ વાક્યની અંદર બે સંજ્ઞા છે ગામ અને નાક ત્રીજું મહાદેવના આસુ આનંદમાં ફેરવાઈ ગયા હવે મહાદેવ વ્યક્તિનું નામ છે એટલે લખીશું મહાદેવ જે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય આંસુ અને આનંદ એ ભાવવાચક સંજ્ઞા છે કે જ્યારે દુઃખી હોય માણસ ત્યારે આંખમાં આંસુ હોય અને જ્યારે માણસ સુખી હોય ખુશ હોય ત્યારે આનંદમાં હોય એટલે આંસુ અને આનંદ એ બે ભાવવાચક સંજ્ઞા છે તો આપણે આ વાક્યની અંદર ત્રણ સંજ્ઞા છે મહાદેવ આંસુ અને આનંદ હવે જોઈએ ચોથું સારસ પક્ષી તરતું હોય એવી ગાય મોલ ચરતી હતી હવે સારસ નામ આપી દીધું છે પક્ષીનું એટલે વ્યક્તિવાચક સંજ્ઞા છે પછી પક્ષી કીધું છે ખાલી તો પક્ષી એ જાતિવાચક છે તો આપણે લખીશું પક્ષી અહીં ગાય એ પણ જાતિવાચક છે અહીં ગાયનું નામ નથી આપેલું એટલે ગાય લખીશું મોલ પણ શેનો મોલ નામ નથી આપેલું કે ઘઉંનો મોલ કે બાજરાનો મોલ તો મોલ પણ જાતિવાચક સંજ્ઞા છે એટલે મોલ લખીશું તો આ વાક્યની અંદર ચાર સંજ્ઞા છે સારસ પક્ષી ગાય અને મોલ હવે જોઈએ પ્રશ્ન નંબર છાસઠ નીચેના વાક્યોનો કાળ જણાવો હવે વિદ્યાર્થી મિત્રો કુલ કાળ ત્રણ હોય છે વર્તમાન કાળ ભવિષ્ય કાળ અને ભૂતકાળ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ હોય છે ભૂતકાળમાં ક્રિયા થઈ ગયેલી હોય છે અને ભવિષ્ય કાળમાં ક્રિયા થવાની હોય છે તો આપણે જોઈએ નીચે વાક્ય એમાંથી એ વાક્ય કયા કાળનું છે એ ઓળખવાનું છે પહેલું પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું કે પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું હતું એટલે કે ભૂતકાળ ભૂતકાળ વીતી ગયેલું છે તો આપણે લખશું બીજું પરીક્ષામાં હું પહેલો આવીશ હજુ આવ્યો નથી પણ પરીક્ષામાં પહેલો આવીશ કીધું છે તો એ ભવિષ્યમાં ક્રિયા થવાની છે એટલે ભવિષ્યકાળ ત્રીજું ચારેય છોકરા પગદંડી પર ચાલી રહ્યા છે હવે અત્યારે જ ચાલી રહ્યા છે એટલે કે ચાલુ ક્રિયા બતાવી છે એટલે લખશું વર્તમાન કાળ ચોથું ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એટલે કે ભૂતકાળમાં ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું હતું તો આપણે અહીં લખશું ભૂતકાળ હવે જોઈએ પ્રશ્ન નંબર સડસાઠ નીચેના શબ્દોના અર્થ લખો એમાં પેલું મોલ એટલે પાક બીજું ક્લાર્ક એટલે મુખ્ય કારકુન ત્રીજું લડવું એટલે કે ઝૂકવું ચોથું સગર્વ એટલે કે ગર્વયુક્ત અથવા તો ગર્વથી પાંચમું મસ્તાન એટલે મધભર્યું છઠ્ઠું ડોરો એટલે સોટી અથવા ડાળખી સાતમું કથની એટલે વાત આઠમું સરવાણી એટલે નાનું ઝરણું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સ્વાધ્યાય પોથીનું છઠ્ઠું પેજ પૂર્ણ કરીએ છીએ હવે આપણે સ્વાધ્યાય પોથીના સાતમા પેજ ઉપર જોઈએ પ્રશ્ન નંબર અડસાઠ નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખો પેલું સૂર્ય સોનું સાડા સેઢો અને સોટું હવે આમાં બધા જ સો આપેલા છે એમાંથી આપણે જોવાનું કે પેલા શરણાઈના સવાળા શબ્દો આવશે પછી સસલાના સવાળા વાળા શબ્દ આવશે પછી એની અંદર પણ આપણે બારકસરી પ્રમાણે જોવાનું કે કાનાવાળા શબ્દ પેલા રસવાઈ પછી દીર્ઘય પછી રસવાળું પછી એવી રીતે ક્રમ અનુસાર શબ્દોને ગોઠવીશું તો ઉત્તર પેલા આવશે સાડા પછી સેઢો પછી સૂર્ય પછી સોટું અને છેલ્લે સોનું હવે જોઈએ બીજું પક્ષી પાંખો પગદંડી પરીક્ષા અને પંદર બધા જ શબ્દો પ ઉપરથી છે તો ચાલો એને ગોઠવીએ પહેલાં આવશે પક્ષી પછી પગદંડી પરીક્ષા પંદર અને પાંખો હવે જોઈએ પ્રશ્ન નંબર ઓગણ નીચેના ફકરામાં યોગ્ય સ્થાને વિરામ ચિહ્નો મૂકો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પેરેગ્રાફ આપેલ છે એ પેરેગ્રાફમાં આપણે મૂકવાના છે જે તમે પાઠ્યપુસ્તકની મદદથી મૂકી શકશો પાઠ્યપુસ્તકની અંદર આપણે આ પેરેગ્રાફ ગોતવાનો છે અને એનામાંથી જોઈ અને આ પેરેગ્રાફની અંદર આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે તો જોઈએ ફકરો ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું

એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય ડેસ્ક અને સિંગલ અવતરણ ચિહ્ન આવશે ને ક્યારે હાંકશે પછી પ્રશ્નાર્થિહ એટલામાં તો કાપલો કાઢી નાખશે ઉદ્ગાર ચિહ્ન અને છેલ્લે સિંગલ અવતરણ ચિહ્ન પૂર્ણ આવી રીતે આપણે પેરેગ્રાફની અંદર વિરામ ચિહ્નો મૂકવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર સિત્તેર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે આપણને અહીં ખાલી જગ્યાની અંદર બે બે વિકલ્પ આપેલા છે એમાંથી આપણને જે યોગ્ય લાગે એ શબ્દ ખાલી જગ્યાની અંદર મૂકવાનો છે પેલું રક્ષાબંધનની ભેટમાં ભાઈ બહેન માટે ખાલી જગ્યા લાવ્યો તો અહીં આપણને બે સાડી શબ્દ આપેલા છે તો સાડી કઈ રીતે લખાય સ સ સથી તો આપણે અહીં પેલું લખશું સાડી બીજું રમવાની સૌથી પહેલી ખાલી જગ્યા એ છે કે કોઈએ પણ ઘોંઘાટ કરવો નહીં શરત કે શરત તો આપણે શરતની અંદર સ શરણાઈનો સ કરીશું એટલે બીજું શરત ખાલી જગ્યામાં લખીશું ત્રીજું ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે શાળા કે શાળા તો શાળા છે એની અંદર શરણાઈનો સ વપરાય છે એટલે આપણે અહીં પ્રથમ શાળા લખીશું ચોથું રામની સાથે ખાલી જગ્યા પણ વનમાં ગયા સીતા કે સીતા તો સીતાની અંદર સ સસસલાનો સ વપરાય છે એટલે પ્રથમ સીતા છે ખાલી જગ્યાની અંદર લખીશું પાંચમું ખાલી જગ્યા માણસોને મોટર કારને મોટા બંગલા પોસાય શ્રીમંત કે શ્રીમંત તો આપણે શ્રીમંત ન કહી શકીએ પણ શ્રીમંત શ્રીમંત એટલે પૈસાદાર થાય તો બીજો શ્રીમંત શબ્દ આપણે ખાલી જગ્યાની અંદર લખીશું હવે જોઈએ પ્રશ્ન નંબર એકોતેર કે પરીક્ષા હોવી જોઈએ કે નહીં તે વિશેના તમારા વિચારો કારણ સહિત જણાવો હવે પરીક્ષા હોવી જોઈએ કે નહીં વિદ્યાર્થીઓ તો તમારા વિચારો શું છે તો કોઈને એમ થશે કે હા પરીક્ષા ન હોય તો કેવી મજા આવે અને કોઈને એમ થશે કે હા પરીક્ષા હોવી જોઈએ તો અહીં આપણને એક નમૂનારૂપ ઉત્તર આપેલો છે એ આપણે જોઈએ ઉત્તર પરીક્ષા હોવી જોઈએ કારણ કે પરીક્ષા હોય તો જ આપણને આપણા મૂલ્યાંકનની ખબર પડે આપણી ગ્રહણ શક્તિ કેટલી છે તેની ખબર પડે પરીક્ષાથી આપણને આપણી આંતરિક શક્તિની ક્ષમતાનો ખ્યાલ આવે છે અને વર્ષ દરમિયાન શીખેલી દરેક વસ્તુને રજૂ કરવાની અને પોતાના વિચારો રજૂ કરવાનો આ સરળ માર્ગ છે તેથી પરીક્ષા હોવી જોઈએ પરીક્ષા આપણને ઘણું બધું શીખવી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં પરીક્ષા હોવી જોઈએ કારણ કે જો પરીક્ષા હોય તો આપણે આપણા ખુદનું પોતાનું મૂલ્યાંકન કરી શકીએ છીએ કે આપણા અંદર કેટલી ગ્રહણ શક્તિ છે એની આપણને ખબર પડે છે પરીક્ષાથી આપણને આપણી આંતરિક શક્તિનો પણ ખ્યાલ આવે છે કે હું કેટલું યાદ રાખી શકું છું અને વર્ષ દરમિયાન તમે જે શીખ્યા હોય તે વસ્તુને તમે પરીક્ષા સમયે પેપરની અંદર લખી શકો છો અને તમારા પોતાના વિચારો રજૂ કરી શકો છો તો આ એક સરળ એવો માર્ગ છે કે જેની અંદર તમે તમારા પોતાના વિચારો રજૂ કરી શકો એટલે કે પરીક્ષા હોવી જોઈએ અને પરીક્ષા આપણને ઘણું બધું શીખવી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય ગુજરાતી એનો ત્રીજો પાઠ પરીક્ષા પોથી પૂર્ણ કરીએ છીએ હવે તમારે પોથી પૂરવાની સરળતા રહેશે